हेलो फ्रेंड्स, सीतल्स रेसिपी में आपનું સ્વાગત છે. હું છું સીતલ. આજે આપણે બનાવીશું એક વર્ષ સુધી સ્ટોર કરી શકાય તેવો આમળાનો એક નવા જ પ્રકારનો મુખવાસ. આમળાનો મુખવાસ બનાવવા માટેની સામગ્રી જોઈ લઈએ. એક કિલો આપણે આમળા લેશું. આમળાને 2 થી 3 વખત પાણીથી સાફ કરીને ઉપરથી આ રીતે તેના ટોપ છે એ કટ કરી લેશું. 100 ગ્રામ આદું લેશું. આદુંને પણ આ રીતે ઉપરથી સ્કીન કાઢી લેશું. 3 થી 4 ચમચી આખો અજમો લેવાનો છે. સંચર પાવડર જરૂરિયાત મુજબ લેશું. આપણે આ રીતનું એક પ્લાસ્ટિક લેશું. પ્લાસ્ટિક પર જ બનાવશું અને આ રીતે એક મોટી ખમણી લેશું. ખમણી મોટી લેશો તો સરસ ફટાફટ ખમણાઈ જશે અને સુકાય ત્યારે પણ એકદમ સરસ મોટું જ ખમણ રહેશે. આ રીતે આપણે આમળાને ખમણી લેશું. બધા આમળા ખમણાઈ ગયા છે. હવે આપણે આદુ લેશું. આદુને આપણે આ રીતની જે ઝીણી ખમણી આવે છે તેનાથી ખમણી લેશું. કેમ કે આદુ એકદમ મોટું મોટું હશે તો તેનો ટેસ્ટ બહુ નહીં ભાવે, એટલા માટે આપણે ઝીણી ખમણીથી ખમણી લેશું. બધું આદું પણ ખમણાઈ ગયું છે. હવે આપણે આ આદું, આમળા અને તેની અંદર અજમો બધું મિક્સ કરી દેશું. સાથે સંચર પાવડર પણ એડ કરી દઈએ. આમળાના મુખવાસની અંદર સંચરનો ટેસ્ટ સરસ લાગે છે. તમે અહીંયા મીઠું પણ યુઝ કરી શકો છો, બટ હું સંચર યુઝ કરું છું. તેનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે. અત્યારે અહીંયા મેં 3 થી 3.5 ચમચી જેટલું યુઝ કરેલું છે સંચર પાવડર. તમે તમારા ટેસ્ટ અકોર્ડિંગ ઓછું વધારે કરી શકો છો. બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી દઈએ. મુખવાસ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે. ટોટલ મેં 4 સાડા 4 ચમચી જેટલું આની અંદર સંચર પાવડર એડ કરેલો છે. હવે આ મુખવાસને આપણે એકદમ સરસ રીતે છૂટો છૂટો ગોઠવી દેશું, એટલે ઝડપથી 4 થી 5 દિવસની અંદર સુકાઈ જાય. આપણે તડકામાં પણ સૂકવી શકશું આ મુખવાસને. આમળા એક એવી વસ્તુ છે કે તમે તેને ગરમ કરો કે તડકામાં સૂકવો તો પણ તેની અંદરથી વિટામિન છે ઉડતા નથી. અને ખાસ તો તમે આ મુખવાસ છે જમ્યા પછી જો તમે ખાઓ તો એકદમ તરત પાચન થઈ જાય છે ખોરાકનું. આમળા, આદુ અને તેની અંદર આપણે અજમો લીધો છે એટલા માટે ઝડપથી પાચન થઈ જાય છે ખાઓ તો. આપણે સિઝનની અંદર આમળા છે એ જરૂરથી ખાવા જ જોઈએ. કેમ કે આમળા છે સ્કીન માટે, વાળ માટે અને ખાસ કરીને પેટ માટે બહુ જ ફાયદાકારક હોય છે. અત્યારે સરસ મજાની સિઝન છે આમળાની. એકદમ સરસ તાજા રસદાર આમળા મળતા હોવાથી આપણે આ અને કરતા પણ વાર નથી લાગતી. આ મુખવાસ બનાવવામાં બહુ જ ઓછો સમય લાગે છે. આપણે આ મુખવાસને 4 થી 5 દિવસ તડકામાં સૂકવી દેશું. ત્યારબાદ આપણે જોશું તેનું રિઝલ્ટ.
આપણે આ મુખવાસને 4-5 દિવસ તડકાની અંદર સૂકવી દેશું, ત્યારબાદ ચેક કરશું. આમળાનો મુખવાસ એકદમ સરસ સુકાઈ ગયો છે. 5-6 દિવસ સુધી આ જ રીતે સુકાવા દીધો હતો. હવે આ આમળાનો મુખવાસ છે રેડી છે. તમે આને સ્ટોર કરી શકો છો 1 વર્ષ માટે. અને હજુ પણ જો તમારે તેને વધારે ટેસ્ટી બનાવવો હોય તો 1 ચમચી ઘી મૂકી અને તેને થોડો શેકી લેવાનો, એટલે વધારે ટેસ્ટી લાગશે. તો રેડી છે આમળાનો મુખવાસ. આઈ હોપ કે તમને મારી આ રેસીપી પસંદ આવી હશે. અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.